जीएसटी काउंसिल द्वारा टेक्सटाइल उद्योग पर 12% जीएसटी वधारो मौकूफ राखीने 5% यथावत राखवामां आवता वेपारी मंडळनी रजूआतने न्याय मळ्यो छे। स्थानिक वेपारीओ द्वारा टेक्सटाइल मंत्री दर्शनाबेन जरदोश अने सांसद सी आर पाटीलनो सन्मान समारोह योजवामां आव्यो हतो। आ कार्यक्रममां सी आर पाटीले जणाव्यु के करोड़ों रूपियानो उठमणु करीने रफूचक्कर थई जता लेभागु तत्वो सामे शिक्षात्मक कार्यवाही थाय ते माटे पण गृह राज्यमंत्री हर्ष संघवीने रजूआत करवामां आवी छे। ખરીદી ઓછી થવાને કારણે પ્રોડક્શન પર અસર થશે, પ્રોડક્શનને કારણે તેમને જે રોજગારી ઊભી કરી છે એની પર પણ અસર થશે અને એના કારણે જે જીએસટી આવે છે એની પર પણ અસર થશે અને એટલા માટે બધાએ સંગઠિત થઈને જે રજૂઆત કરવાનું કહ્યું, અમે સુરતના પ્રતિનિધિ હોવાને નાતે દર્શાવેલ સાથે અમે ફાઇનલ મિનિસ્ટરને પણ રજૂઆત કરી હતી। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના પણ ધ્યાને આ વાત મૂકી હતી કે આના કારણે ખૂબ મોટું નુકસાન ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને થવાની શક્યતા છે અને એમના ઇન્ટરફિયરને કારણે આ ઝડપથી આનો નિર્ણય આવ્યો છે અને ટેક્સટાઇલના વેપારીઓને જે અનુકૂળતા હતી, જે એમની માંગણી હતી, એ 100% સંતોષાઈ છે એના માટે અમે ટેક્સટાઇલના વેપારીઓને અભિનંદન આપીએ છીએ। દેશમાં ઊભી થયેલી જીએસટીની ટકાવારીની વિસંગતતાને સમરસ કરવા માટે જે 5% દર યથાવત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો અને માન્ય પ્રધાનમંત્રીશ્રી અને નિર્મલાજી સીતારામને જે રીતે સહકાર આપ્યો અને વેપારીઓની માંગણીને અમે અમારા માધ્યમથી જે વાતચીત કરવામાં આવી અને એને કારણે આ પરિણામ મળ્યું,